નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરીએ જે મોસ્ટ આઈએમપી ઇલેક્ટ્રિકલના એમસીક્યુ છે, જે ભાગ 4ની અંદર અહીંયા મૂકવામાં આવ્યા છે. મિત્રો, આ એમસીક્યુ છે તે દરેક એક્ઝામ માટે ઉપયોગી થશે. જે લોકો એપ્રેન્ટિસ માટેની જે તૈયારી કરેલી છે, વિદ્યુત સહાયક એપ્રેન્ટિસ માટેની અને જે જુનિયર એન્જિનિયરિંગ માટેની જે તૈયારી કરી રહ્યા છે, તેના માટે પણ ખૂબ જ ઉપયોગી થશે આ એમસીક્યુ. તો મિત્રો, અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પણ આમાંથી ઘણા બધા એમસીક્યુ છે. તો મિત્રો, જોઈએ આ વિડીયોની અંદર મોસ્ટ એમપી ઇલેક્ટ્રિકલ એમસીક્યુ. નમસ્કાર મિત્રો, હું નકો મરીશ, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ક્લિક કરો અને બાજુમાં જે બેલ આઇકોન છે તેના પર ક્લિક કરો. અમે કોઈ ભી વિડીયો અપલોડ કરીએ તમને તેની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહેશે. મિત્રો, પહેલો પ્રશ્ન જોઈએ કે જનરેટરનું કાર્ય જણાવો. એક્ઝામની અંદર ઘણી વખતે એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર રૂપાંતર કરે છે. જનરેટરનું કાર્ય છે તે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર રૂપાંતર કરવામાં આવે છે. જો મિત્રો, અહીંયા જનરેટરની જગ્યાએ જો મોટર પૂછાણું હોત, જો મોટરનું કાર્ય પૂછાણું હોત, તો મોટર છે તે વિદ્યુત ઉર્જાનું મિકેનિકલ ઉર્જાની અંદર રૂપાંતર કરશે. આ પ્રશ્ન ફેરવીને પણ પૂછી શકાય છે કે છે મિકેનિકલ એનર્જીનું છે તે ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર રૂપાંતર જનરેટર કરશે, અને ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીની અંદર છે વિભાજન તે મોટર કરશે. બીજો પ્રશ્ન જોઈએ, કેબલને લગને ફિટ કરવા માટે વપરાતા સાધનનું નામ જણાવો. જે કેબલ હોય છે તેને ક્લેમ્પ કરવા માટે કયું સાધન વપરાય છે? તો એનું છે ક્લિમ્પિંગ ટૂલ્સ છે, લગ ક્લિમ્પિંગ ટૂલ્સ છે તે વપરાય છે. આ પછી નેક્સ્ટ, પાણી એ વીજળીનું શું છે? મિત્રો, પાણી છે તે વીજળીનું છે, તે સુવાહક છે. ગુજરાત રાજ્યના હાલના ઉર્જા મંત્રી કોણ છે? આ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાયો છે. તો ગુજરાત રાજ્યના હાલના ઉર્જા મંત્રી છે તે સૌરભભાઈ પટેલ છે, અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. હોટલાઇનનું મેન્ટેનન્સ નું કાર્ય શું હોય છે? કે હોટલાઇન મેન્ટેનન્સ નું કાર્ય એટલે કે ચાલુ લાઈને કામ કરવું, તેને હોટલાઇન મેન્ટેનન્સ કહેવામાં આવે છે. દાજિયા ઉપર પ્રથમ શું લગાડવામાં આવે છે? કોઈ પણ એક્સિડન્ટ થયું હોય છે તો તેમાં દાઝી જવામાં આવે તો તે પ્રથમ શું લગાડવામાં આવે? તેમાં પાણી લગાડવામાં આવે છે. ખેતીવાડી ફીડરમાં સિંગલ ફેઝ પાવર દરમિયાન ઘર વપરાશ માટે બીજો પુરવઠો મળી રહે તે માટે સ્પેશિયલ ડિઝાઇન ટ્રાન્સફોર્મર કયું મૂકવામાં આવે છે? પ્લેટમાં ક્યાં મૂકવામાં આવે? તો ખેતીવાડી હોય ફીડરમાં પાવર દરમિયાન જે ઘર વપરાશ માટે ક્યાં મૂકવામાં આવે? તો સબસ્ટેશન ફીડરની શરૂઆતમાં છે તે આ ટ્રાન્સફોર્મર ડિઝાઇન કરવામાં મૂકવામાં આવે છે. ફ્યુઝના મુખ્ય પ્રકાર જણાવો. ફ્યુઝના મુખ્ય પ્રકાર છે તે 11 kV લાઇનનો ફોલ્ટ ટીસીમાં ન થાય તે માટે ફ્યુઝનું કાર્ય છે. ઓપરેટિંગ રોડનું મુખ્ય કાર્ય જણાવો. ઓપરેટિંગ રોડ છે તેનું મુખ્ય કારણ શું છે? તો ઓપરેટિંગ રોડનું મુખ્ય કારણ છે તે દીવો ચડાવવા તથા ઉતારવા માટે થાય છે. વીજ દબાણ માપવા માટે વોલ્ટમીટરને ક્યાં જોડવામાં આવે છે? વીજ દબાણ માપવા માટે વોલ્ટમીટર છે તેને પેરેલલ કે સમાંતર જોડવામાં આવે છે, અને જો એ મીટર હોય તો તેને સિરીઝની અંદર જોડવામાં આવે છે. મિત્રો, સાથી કર્મચારીને શોક લાગે ત્યારે શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ છે તે લાઇનને બંધ કરવામાં આવે છે, અને બાજુમાં જો કોઈ લાકડાનો ટુકડો હોય તો જે જગ્યાએ તે લોકોને શોક લાગી છે જે કર્મચારીને તેને દ્વારા તેનાથી દૂર કરવો જોઈએ. ન્યુન ટેસ્ટરનો ઉપયોગ હળવા દબાણની લાઇનમાં શા માટે વપરાય છે? કારણ કે કરંટ ચેક કરવા અથવા લાઇન ચાલુ છે કે બંધ તેની ખાતરી કરવા માટે વપરાવામાં આવે છે ન્યુન ટેસ્ટર. નિયોન ટેસ્ટરની અંદર મિત્રો નિયોન ગેસ છે તે ભરવામાં આવે છે. આ પણ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે. અને બ્રિટિશ પદ્ધતિમાં 1 kV બરાબર કેટલા, અને મેટ્રિક પદ્ધતિની અંદર? મિત્રો, બ્રિટિશ પદ્ધતિની અંદર છે 746 વોટ એટલે કે ઇલેક્ટ્રિકલ માટે ઉપયોગ થશે, અને મેટ્રિક પદ્ધતિ માટે 735.5 વોટ આ છે તે મિકેનિકલ માટે ઉપયોગ થાય છે. વીજ ગ્રાહકને પ્રસ્થાન પર વીજ મીટર સલંગન ફ્યુઝ પ્રસ્થાય પર કયો ક્યાં હોવું જોઈએ? મીટર પછી આ હોવું જોઈએ. વીજ લાઇનની જાળવણી ક્યારે કરવી જોઈએ? સમયાંતરે વીજ લાઇનની જાળવણી કરવી જોઈએ.
ટ્રાન્સફોર્મરનો બ્લોકેજ રિલેનું સામાન્ય સ્થાન ક્યાં હોય છે? તો ટ્રાન્સફોર્મરનું બ્લોકેજ રિલેનું સામાન્ય સ્થાન છે તે કન્ઝર્વેટર, મુખ્ય ટેન્ક અને કન્ઝર્વેટરની વચ્ચે હોય છે. મુખ્ય ટેન્ક અને કન્ઝર્વેટરની વચ્ચે હોય છે. 11 kV લાઇનમાં મોટાભાગે કયા પ્રકારના જોઈન્ટ વાપરવામાં આવે છે? 11 kV લાઇન હોય છે તેમાં વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ અને બ્રિટાનિયા જોઈન્ટ વાપરવામાં આવે છે. 11 kV લાઇનમાં કઈ સ્વિચનો ઉપયોગ થાય છે? એમાં એવી સ્વિચ એટલે કે એર બ્રેક સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રાન્સમિશન લાઇનમાં વાયરની ધ્રુજારી અટકાવવા માટે શું વાપરવાનું જોઈએ? વાયર બેન્ડિંગ ડેમ્પર વાપરવામાં આવે છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કયા વાપરવામાં આવે છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે તે પાવર સ્ટેશનમાં જ્યાં વીજળી વપરાય છે ત્યાં વાપરવામાં આવે છે. ટ્રાન્સફોર્મર સપ્લાય સાથે જોડતા આયર્ન કોરમાં શું ઉત્પન્ન થશે? આયર્નના કોરમાં છે ફ્લક્સ ઉત્પન્ન થશે. બે કે બધી વધારે ફેઝને શું કહેવામાં આવે છે? બે કે બેથી વધારે ફેઝને શું કહેવામાં આવે? બે કે બેથી વધારે ફેઝ હોય તેને પોલીફેઝ કહેવામાં આવે છે. યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરવા માટે શાનો ઉપયોગ થાય છે? એમાં ડાયનેમો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હાઈ વોલ્ટેજ માટે ઓટો ટ્રાન્સફોર્મર કયા પ્રકારના વાઇડિંગનો ઉપયોગ કરવામાં આવે છે? તેમાં કોમન વાઇડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. થ્રી ફેઝ સર્કિટ માટે વાપરતું સૂત્ર જણાવો. એમાં √3VLIL cos∅ આવશે. લાઈવ કરંટ ઉપર કામ કરવા માટે કયું ટૂલ ઉપયોગમાં આવે છે? લાઈવ કરંટ માટે ઇન્સ્યુલેશન પ્લાયર ઉપયોગમાં આવે છે. ટ્રાન્સફોર્મરની કોર ઢીલી બાંધેલી હોય તો ત્યારે શું અવાજ શું થશે? ટ્રાન્સફોર્મરની કોર ઢીલી હશે તો હમિંગ કરશે એટલે અવાજ આવશે. સોલ્ડરિંગ આયર્નની બીટ શામાંથી બનેલી હોય છે? તાંબામાંથી બનેલી હોય છે. સિંગલ ફેઝ એનર્જી મીટરમાં કઈ બે કોઇલ આવેલી હોય છે તેના પ્રકારે એનું પૂરું નામ જણાવો. અને બે સિંગલ ફેઝ એનર્જી મીટરની અંદર કોઇલ આવશે, એક સીસી અને એક પીસી. સીસી એટલે કે કરંટ કોઇલ, પીસી એટલે પ્રેશર કોઇલ. ટ્રાન્સફોર્મરનો લો વોલ્ટેજ વાઇન્ડિંગ કેવા તાર અને કેવા આટાથી બનેલું હોય છે? દાદા તાર હોય છે અને ઓછા આટાનું બનેલું હોય છે. અને હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ છે તે ઓછા આટાનું અને જાડા તારનું બનેલું હોય છે. અર્થિંગને ક્યાં કરવામાં આવે છે? અર્થિંગને જમીનમાં કરવામાં આવે છે મિત્રો. અર્થ રેઝિસ્ટન્સ માપવાનું સાધનને શું કહેવામાં આવે છે? અર્થ રેઝિસ્ટન્સ એટલે કે અર્થ રેઝિસ્ટન્સ છે મેગલ દ્વારા માપી શકાય છે અને IRVU પણ મેગલ દ્વારા આપણે માપી શકીએ છીએ. 11 kV લાઇનમાં કેવા પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય? સ્ટેપ ડાઉન પ્રકારનો. લાઇન ઉપર કેપેસિટર લગાવવાથી શું થાય છે? લાઇન ઉપર કેપેસિટર લગાવવાથી પાવર ફેક્ટરનો સુધારો થાય છે. ઇન્ડિયન ઇલેક્ટ્રિક 2003 પ્રમાણે કઈ પ્રવૃત્તિ લાયસન્સની જરૂર નથી? એમાં બીજ વિહિતની છે તેમાં લાયસન્સની જરૂર નથી. ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ 2003 પ્રમાણે મીટર સાથે જડાજડી કરવામાં આવશે તો વપરાશના નોંધાયેલા અટકાવતા તે કલમ હેઠળ આવરી લેવામાં આવશે. 135 કલમ હેઠળ આવરી લેવામાં આવશે. મીટર સાથે જડાજડી કરશે તો માહિતી અધિકારી નિયમ 2005 મુજબ કેન્દ્ર સરકારે લાગુ પડતી માહિતી માટે કેટલી ફરજોની ફી ભરવાની રહેશે? 20 રૂપિયા. 100 kVના ટ્રાન્સફોર્મર ઉપર કેટલા રેટિંગનો DOPS બાંધવામાં આવે છે? 100 kV હોય તો તેમાં આપણે 5 ઇંચનો ફ્યુઝ બાંધીએ છીએ. ગ્રાહકોને વીજ બિલ આપવાથી કેટલા દિવસે પૂરું થઈ બાદ વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરવાની હોય છે? 10 દિવસનો. HVDCનું પૂરું નામ જણાવો. હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને HVAC હાઈ વોલ્ટેજ AC સિસ્ટમ. ઉર્જા બચતથી શરૂઆતમાં ક્યાંથી કરવી જોઈએ? ઉર્જા બચતની સમસ્યા આપણે કરવી જોઈએ તો જ આપણે બીજેથી કહી શકીએ. ગુજરાતમાં પાવર સ્ટેશનમાં કોલસો ક્યાંથી આવે છે? બિહારમાંથી આવે છે. વિન્ડમિલમાં ચલાવવા માટે શાની જરૂર પડે છે? પવનની જરૂર પડે છે. અને ગુજરાતના નિયમ મુજબ 3 ફેઝ ગ્રાહકોને કેટલા વોલ્ટેજ મળવું જોઈએ? 440 વોલ્ટેજ. માનવ શરીર કેટલી મિલી એમ્પિયર સુધી સહન કરશે? 10 મિલી એમ્પિયર સુધી. અને જ્યોતિ ગ્રામ ફીડર કયા પ્રકારના ગ્રાહકોને વાપરવામાં આવે છે? રહેણાંક વિસ્તાર હોય છે તેમાં જ્યોતિ ગ્રામ આપવામાં આવે છે. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો અને અમારા ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી તો તેને સબસ્ક્રાઇબ કરશો અને આ ચેનલને વધારેમાં વધારે માણસો જોડાઈ શકે એવી રીતે અમે વિડીયો બનાવતા રહીશું.